नमस्कार विद्यार्थी मित्रों, हूँ वसा गणपत सिंह, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खोड़ता तरफ आपनों हार्दिक स्वागत करू छू। आज आप धोरण अगियार साइंस की अंदर चेप्टर नंबर जो अठार जो है ढेचण और परिवहन, जेनी अंदर आपने अगौना टॉपिक में रथ चक्र जो है विषय समझी गया था। त्यार पछी जो है रथ चक्र जो है दरमियान जो लब और डब जो अवाज आए थे ये अवाज विषे आप थोड़ी महती मेड़ीशू। तो दरेक रथ चक्र जो है दरमियान महत्वपूर्ण अवाज उत्पन्न करे छे, जेम के ए टेटास्कोप द्वारा सांभळी शकाय छे। हवे प्रथम जयरे लब अवाज जयरे उत्पन्न थाय छे तो ए त्रिदल अने द्विदल वाल्व बंद थवानुं सूचन करे छे। अने जयरे एनी अंदर डब अवाज आवे छे तो ए डब अवाज अर्धचंद्राकार वाल्व जे छे अर्धचंद्राकार वाल्व बंद थवानुं सूचन करे छे, अने जेना कारणे आज डब अवाज है ये डब अवाज आवतो होय छे। अने बीजुं के आ अवाजो वैद्यकीय निदान माटे जरूरी माहिती आपे छे, जेम के आपणे बीमार पड्यो तो स्टेटोस्कोप जे छे स्टेटोस्कोप ने आधारे आज लब अने डब अवाज छे ए डब अवाज आपणे सांभळी शकीए छे, जेना कारणे हृदय बराबर काम करे छे कि नहीं ए आपणे सरळताथी समझी अथवा जाणी शकीए छे। हवे त्यार पछी आगळनो टॉपिक छे एनी अंदर के जे हृदय जे छे ए हृदयमां जे ईसीजी छे ईसीजी छे एटले के इलेक्ट्रोकार्डियोग्राफ अथवा इलेक्ट्रोकार्डियोग्राम जे छे एटले के एनी अंदर कई रीते तरंगो जे छे ए विद्युतीय तरंगो जे छे ए हृदय कई रीते कार्यरत थाय छे एना आधारे आपणे समजीशुं। तो हवे जोईशुं आपणे के जे ईसीजी छे ईसीजी એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે પણ એને આપણે કહી શકીએ છીએ। તો ઇસીજી એ હૃદયને ચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાનું આલેખન દર્શાવતો એક ગ્રાફ છે, એટલે કે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે કહેવામાં આવે છે। હવે એ ક્યાં લગાવવામાં આવે છે અને શા માટે છે? તો દર્દી જે છે એ દર્દીના મશીનના સાથે ત્રણ ઇલેક્ટ્રોડ બંને કાંડા અને પગના ઘૂંટીની સાથે જોડી હૃદયની ગતિવિધિઓનું જે આલેખ જે છે એ આલેખન કરવામાં આવે છે। આમ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામને દરેક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે ઉન્નત એટલે કે પી થી લઈને ટી અક્ષરોથી એને ઓળખી શકાય છે અથવા ઓળખવામાં આવે છે કે તેનું સંકોચન અને વિકોચન કે પછી શિથિલીકરણ થાય છે સમજી શકાય છે, એટલે કે હૃદયની વિશિષ્ટ વિદ્યુત ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે। હવે જ્યારે પી તરંગો જે છે જે તમે આકૃતિની અંદર તમે અહીં જોઈ શકો છો, એટલે કે જે પી તરંગો જે છે એ કર્ણકની ઉત્તેજના સ્વરૂપે દર્શાવવામાં આવતો હોય છે। હવે જે કર્ણકોનું શું દર્શાવે છે? સંકોચન દર્શાવે છે, બરાબર? તો પી જે છે કર્ણકોનું સંકોચન દર્શાવે છે। હવે એની અંદર છે ત્યાર પછી ક્યુ આર અને એસ એ શું દર્શાવે છે? એક તો પહેલા કર્ણકોનું સંકોચન થઈ ગયું, હવે ત્યાર પછી પી ક્યુ આર એસ જે છે એ સંકોચન રજૂ કરે છે, એટલે ક્ષેપકોનું સંકોચન એ ધરાવે છે, જે આકૃતિની અંદર તમે અહીં જોઈ શકો છો। પી પી તો આવી ગયું, ક્યુ આર ને એસ એ શું દર્શાવે છે? સંકોચન, પણ શેનું સંકોચન? ક્ષેપકોનું સંકોચન। હવે સંકોચન ક્યુ તરંગ જે છે તુરત જ થાય છે, તરત ને તરત આ પ્રક્રિયા થાય છે જેની અંદર સિસ્ટમની શરૂઆતનો સંકેત એ આપે છે। હવે ત્યાર પછી આગળનો તરંગ છે ટી, બરાબર? તો આગળનો જે તરંગ જે છે એ તરંગને તમે જોશો તો એની અંદર આપવામાં આવેલું છે ટી। તો હવે આ જે ટી જે છે એ ટી તરંગ ક્ષેપકોના ઉત્તેજનમાંથી સામાન્ય સ્થિતિમાં આવે છે અને પાછા લાવવાની સ્થિતિ એ દર્શાવે છે, એટલે કે ટી જે છે એ તરંગનો અંત એટલે કે સિસ્ટમની સમાપ્તિ એ દર્શાવે છે, એટલે કે ટી આ દર્શાવવામાં આવે છે। આમ ચોક્કસ સમય મર્યાદામાં ક્યુ આર એસ ના સંકલનની સંખ્યા ગણવાથી કોઈ એક વ્યક્તિના હૃદયનું સ્પંદનનો દર મળે છે અને સમજી શકાય છે કે કર્ણકો ક્ષેપકો કે પછી આખું હૃદય જે છે એ બરાબર કાર્યરત કરે છે કે નહીં એના આધારે સમજી શકાય છે। આમ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જોવા મળતી અનિયમિતતા જે છે એ અનિયમિતતાના કારણે રોગની શક્યતાઓ દર્શાવે છે કે એને રોગ થયો છે અથવા એના શરીરમાં કોઈ જગ્યાએ ક્યાંક ખામી છે એવું જાણી
શકાય છે, એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના કારણે રોગ કે પછી રોગોનું નિદાન કરવામાં ચિકિત્સામાં મહત્વનો ભાગ ભજવે છે. કોણ? તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્યાર પછીનો આગળનો જે નવો ટોપિક જે છે એટલે કે બેવડું પરિવહન, જેના વિશે આપણે અગાઉના ત્યાર પછીના નવા વિડીયો જે છે એ નવા વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. આભાર. થેન્ક યુ.